નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ, લઈને આવ્યો છું તમારા માટે ભક્તિ વિજ્ઞાન. આપણે આના ગયા લેક્ચરમાં ફિઝિક્સનું ચેપ્ટર નંબર 1 ભૌતિક જગતમાં આપણે બળો, મૂળભૂત બળો વિશે જાણકારી મેળવી હતી. બરાબર છે? કયા બળ હતા? ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, બરાબર છે, પ્રબળ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, એના વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી. હવે આપણે આગળ જશું. આ ચેપ્ટરના મારા ખ્યાલથી 2 લેક્ચર હવે વધારે થશે, ત્યારબાદ આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે? તો આપણે એના હવે થોડા લેક્ચર્સ જોઈ લઈએ, તો એ 2 કમ્પ્લીટ કરી નાખીએ, પછી આપણે હવે ચેપ્ટર નંબર 2 તરફ આગળ વધીશું. બરાબર છે? તો ચલો જોઈએ હવે આમાં આગળ. તો આપણે મૂળભૂત બળ વિશે શીખી ગયા હતા, તો હવે જોવાનું છે ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર જોવાનું છે. શું જોવાનું છે? ભૌતિક વિજ્ઞાન નો વિસ્તાર. ભૌતિક વિજ્ઞાન નો વિસ્તાર એટલે શું? કે ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી ફેલાયેલું છે, કેટલી નાની વસ્તુથી કેટલી મોટામાં મોટી વસ્તુ સુધીનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે, એ આપણે જોવાનું છે. બરોબર છે? તો જોઈએ કે પહેલા તો લંબાઈમાં ભૌતિક વિજ્ઞાન કેટલું ફેલાયેલું છે. તો ભૌતિક વિજ્ઞાન લંબાઈમાં એનો વિસ્તાર છે 10^-15 મીટર થી લઈને, કેટલી, 10^-15 મીટર થી લઈને 10^-40 મીટર સુધી. કેટલું છે કે 10^-15 સુધીનું જે નાનામાં નાનું છે ભાગ, એનો પણ અભ્યાસ થાય છે, અને 10^-40 જેની સાઈઝ છે એની પણ વાત થાય છે. બરોબર છે? તો લંબાઈમાં આટલું છે. પછી આવશે દળમાં. શેમાં આવશે? દળમાં. તો દળમાં શું થશે કે 10^-30 કેજી થી લઈને 10^-50 કેજી સુધીના, કેટલા, એટલે કે 10^-30 કેજી થી નાના દળના પદાર્થોથી લઈને 10^-50 કેજી સુધીના પદાર્થોનો પણ આપણે અભ્યાસ કર્યો છે. બરાબર છે? 10^-30 કેજીમાં કોણ આવશે? આપણો ઇલેક્ટ્રોન આવશે. બરાબર છે? અને 10^-50 કોઈ આપણા સ્ટાર્સ આવશે. શું આવશે? તારાઓ. બરાબર છે? તો એનો પણ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. ત્રીજી જે મેઇન રાશિ છે એ આપણું છે સમય. શું છે? સમય. સમયનો વિસ્તાર છે આપણો 10^-18. કેટલો છે? 10^-18 સેકન્ડ થી લઈને 10^-22 સેકન્ડ, સોરી સોરી, 10^-22 થી લઈને 10^-18 સેકન્ડ. એટલે કે આટલા નાના સૂક્ષ્મ ગાળામાં પણ ઘટનાઓ બને છે, અને કોઈ ઘટનાને આટલી વાર પણ લાગે છે. ખબર પડી ગઈ કે સૂર્યનું જે ઉંમર છે એ બધી તારાઓનું ઉંમર એટલી આટલી લાંબી બી હશે, આટલો સમય બી થતો હશે, અને આટલું નાની સૂક્ષ્મ સમયમાં પણ ઘણી બધી ઘટનાઓ બનતી હશે. તો ભૌતિક વિજ્ઞાન કોઈ નાની શાખા નથી. બરાબર છે? એ ખૂબ જ બહોળો ભાગ ધરાવે છે. તમે જોઈ શકો છો કે એનો વિસ્તાર કેટલો છે, તમે જુઓ એકવાર. બરાબર છે? તો આ થઈ ગયું છે આપણું ભૌતિક વિજ્ઞાન. તો આપણે જે ભણવા જઈ રહ્યા છીએ ભૌતિક વિજ્ઞાન, એ ખૂબ જ ઓછું હશે. આપણે જે ભણશું એ દરિયામાંથી કદાચ 2 ટીપા ભણવાના છે, એ જ આપણે ભણવાના થશે. બરાબર છે? તો એને શાંતિથી આપણે સમજી લઈશું. ખબર. હવે આ લેક્ચરમાં આપણે આગળ વધશું. બરાબર છે? એના પહેલા આપણે અમુક સંરક્ષણના નિયમો જોવાના છે. કેવા નિયમો જોવાના છે? સંરક્ષણના. દૂરદર્શનમાં તમે 1-2 નિયમ આપણે શીખી પણ રહ્યા છે, પણ સંરક્ષણના નિયમો આપણે જોઈ લઈએ. બરાબર છે? તો પહેલો નિયમ છે ઉર્જા સંરક્ષણનો નિયમ. કયો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. તો એની અંદર શું આવશે? આપણે બધા શીખી ગયા છીએ કે ઉર્જાનો નાશ શક્ય નથી, કે ઉર્જાનું સર્જન શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે. કે ઉર્જાનો નાશ થઈ શકતો નથી, ઉર્જાનું સર્જન થઈ શકતું નથી,
પણ એનું એક સ્વરૂપમાં કે આ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બરાબર છે? એનો નાશ બી નથી કરી શકતા, સર્જન પણ નથી કરી શકતા. તો તમને ઘણા બધા ઉદાહરણ હશે. બરાબર છે? તો આપણે સિમ્પલ ઉદાહરણ જોઈએ. પંખો શું કરે છે? આપણો પંખો યાદ કરો, પંખો શું કરશે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરશે. શું કરશે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં શેમાં રૂપાંતર કરશે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરશે. એવા હવે ઘણું બધું છે. બરાબર છે? પછી આપણે વિદ્યુત જનરેટર જુઓ, તો યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે? વિદ્યુત ઉર્જામાં. આપણું જઠર છે, જે પેટનો ભાગ જઠર છે, એ શું કરશે? ખોરાકનું રસાયણ ઉર્જામાં. બરાબર છે? તો આ રીતે કોઈ પણ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે આનું મીનિંગ શું છે? કે ધારો કે આપણી દુનિયામાં 100 જૂલ ઉર્જા છે. કેટલી ઉર્જા છે? 100 જૂલ. તો આમાં ગમે એટલી ઉર્જા હોય, મતલબ યાંત્રિક ઉર્જા 50 જતી રહે. બરાબર છે? વિદ્યુત ઉર્જા 20 જતી રહે અને રસાયણ ઉર્જા 30 જતી રહે. બરાબર છે? આવું બને. પછી પ્રક્રિયા જેમ બની જાય કે કદાચ યાંત્રિક ઉર્જા 40 થઈ ગઈ, વિદ્યુત ઉર્જા 40 થઈ ગઈ અને આપણે રસાયણ ઉર્જા 20 થઈ ગઈ, એવું બી બની શકે. પણ એનો ટોટલ સરવાળો, જે ટોટલ સરવાળો હોય, કેટલો રહેશે? 100 જૂલ જ રહેશે. કેટલો રહેશે? 100 જૂલ રહેશે. આ છે આપણા ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે? હવે આપણે જોઈશું આગળ દળ સંરક્ષણનો નિયમ. કયો સંરક્ષણનો નિયમ જોશું આપણે? દળ સંરક્ષણનો નિયમ. બરાબર? તો જોઈએ આપણે એના માટે બધું કેમિસ્ટ્રી ભણવું પડશે. શું ભણવું પડશે? કેમિસ્ટ્રી. દળ સંરક્ષણનો નિયમ. ઓકે? કેમિસ્ટ્રીમાં આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હોઈએ. બરાબર છે? કે કાર્બન ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરાબર છે? પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બને છે. બરાબર છે? તો એ બધી જગ્યાએ દળ સંરક્ષણનો નિયમ અને દળ સંચયનો નિયમ શું કહેવાય? શું કહેવાય? દળ સંચય નિયમ પણ કહેવાય. એનું મીનિંગ શું છે? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, શું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એનો પ્રારંભિક દર, એટલે કે એના પ્રક્રિયકોનો દર અને નિપજોનો દર હંમેશા સમાન હોય. શું હશે? કે પ્રક્રિયકનો દર બરાબર નિપજોનો દર. બરાબર છે? એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય, એના પ્રક્રિયકનો દર અને નિપજોનો દર સમાન હશે. આપણે કોઈ પ્રક્રિયા જોઈ લઈએ. ધારો કે સિંગલ પ્રક્રિયા જોઈએ, કાર્બન વત્તા ઓક્સિજન. ધારો કે એની પ્રક્રિયાથી આપણે બન્યો કાર્બન મોનોક્સાઇડ. શું બન્યો? કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે? આવું થયું. પ્રક્રિયા શું બની ગયું? કાર્બન મોનોક્સાઇડ બની ગયું. આ શું છે? આપણું કાર્બન ને આ ઓક્સિજન. બરાબર છે? તો હજો કે અહીંયા તો કાર્બન એક છે, ત્યાં પણ એક છે, તો ઓકે છે. પણ અહીંયા ઓક્સિજન બે છે, અહીંયા ઓક્સિજન કેટલા છે? એક જ છે. તો એના માટે આપણે ધોરણ 10માં પ્રક્રિયાને સંતુલિત કરતા શીખી ગયા હતા. બરાબર? તો એ જ વસ્તુ અહીંયા શું? ઓક્સિજન આપણે બે કરતા હો. હવે જો ઓક્સિજન બે કરે તો શું થયું? કાર્બન અહીંયા એક થઈ ગયું, એને બી બે વડે ગુણી દો. તો આનો મીનિંગ એવો છે કે અહીંયા જો હવે મને કાર્બન બે ઓક્સિજન, અહીંયા બી બે કાર્બન અને બે ઓક્સિજન, કે બંને બાજુ કોઈ તત્વ છે એનું દળ કેવું રહ્યું? સરખું રહ્યું. આ છે દળ સંચયનો નિયમ. કયો નિયમ છે? દળ સંચયનો નિયમ. બરાબર છે? તો શું જોયું આપણે? બે સંરક્ષણના નિયમ જોઈ લીધા, દળ સંચયનો નિયમ અને ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર છે? હવે જોઈએ આપણે આગળ આઈન્સ્ટાઈને એક ઉર્જા અને
દળ વચ્ચેના એક સંબંધનું સૂત્ર આપ્યું. આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ જોયો અને દળ સંચરણનો નિયમ જોયો. તો પછી આઇન્સ્ટાઈને શું કીધું? એના સાપેક્ષવાદ અનુસાર આઇન્સ્ટાઈને એવું કીધું કે જો એ ઊર્જાનું રૂપાંતર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થતું હોય તો દળનું રૂપાંતરણ પણ ઊર્જા સ્વરૂપમાં થાય. આવું જ્યારે કીધું ત્યારે બધા વૈજ્ઞાનિકો એને કાંડો કર્યો કે ભાઈ આવું હોય નહીં, તું ગપ્પા મારે છે, બરાબર છે. પણ જે કાંડો માણસ હોય એ તો વૈજ્ઞાનિક હોય, આપણા જેવા ડાયા માણસ થોડા વૈજ્ઞાનિક હોય છે, બરાબર. તો જોઈએ તો એને શું કીધું કે દળ માંથી ઉર્જા અને ઉર્જા માંથી દળનું રૂપાંતરણ થઈ શકે છે. એના માટે એને સૂત્ર આપ્યું ઈ બરાબર એમસી સ્ક્વેર. શું આપ્યું? આ સૂત્ર ઘણા બધા સાંભળેલું પણ હશે. શું છે આનો મિનિંગ? આ સૂત્ર આપણને કહેવા શું માંગે છે? આ સૂત્ર એવું કહેવા માંગે છે કે જો કોઈ એમ દળનો પદાર્થ, કોઈ એમ દળનો પદાર્થ સી વેગથી, કેટલા વેગથી? સી એટલે પ્રકાશના વેગથી, પ્રકાશના વેગથી, પ્રકાશના કેટલો છે? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો આટલી ઝડપથી એ ગતિ કરે, બરાબર છે, તો આ જે દળ છે એનું રૂપાંતરણ ઉર્જામાં થઈ જાય છે. એમાં થઈ જાય છે, ઉર્જામાં થઈ જાય છે. એટલે જો કોઈ 10 કિલોગ્રામનો પદાર્થ, કોનો પદાર્થ? 10 કિલોગ્રામનો, પ્રકાશના વેગથી ગતિ કરશે, બરાબર છે, તો એ 10 કિલોગ્રામનું રૂપાંતરણ કંઈક ઉર્જામાં થશે. શેમાં થશે? ઉર્જામાં. આ વસ્તુને આઇન્સ્ટાઈને શું કીધું? સાપેક્ષવાદ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ તરીકે આપણે આને ઓળખીએ છીએ, બરાબર છે. તો આ થઈ ગયું છે આપણું આઇન્સ્ટાઈનનું સૂત્ર, બરાબર છે. આ ખૂબ જ નાનું છે. નેક્સ્ટ આપણે 12th સાયન્સમાં આના વિશે ગ્રુપ બીમાં ભણવાના છીએ અને એક એસરો પણ જોવાના છીએ. ઓકે, સો ટેન્શન ના લેતા, ધીસ ઇઝ આ માત્ર આપણા માટે સૂત્ર હતું. સમજી લઈશું અને પછી ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સેફ રહો. જેમ બને એમ વિડીયોને વધારે શેર કરો કે જેથી લોકડાઉનના સમયમાં ઘણા બધા બાળકોને લાભ થઈ શકે. ઓકે, ગુડ બાય.